91 ધારીના ગીરકાંઠાળ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહેલો છે. કારણ કે અહીંના ગામોની મૂળભૂત જરૂરિયાતો એટલે કે પ્રાથમિક જરૂરિયાતો વર્ષોથી પરિપૂર્ણ થયેલી નથી અને દરેક વખતની ચૂંટણીમાં હવે પછીની સરકાર રચાશે ત્યારે અમે તમને આટલું કરી આપશું તેવા માત્ર સાંત્વનો અને આશ્વાસનો જ આપવામાં આવેલા હતા, જેને પરિણામે આ ગામના રહીશો દ્વારા મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવામાં આવેલો છે અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવેલો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું આ છે સિંહોના ગણાતા જંગલ વિસ્તારના છેવાડાના ગામો. આ ગામની કમનસીબી કહો કે તંત્ર અને રાજકીય આગેવાનોની ઉદાસીનતા, પરંતુ આ ગામો હજુ સુધી જાણે કે 18મી સદીમાં જીવી રહ્યા હોય તેવો માહોલ છે. ધારી તાલુકાના કરમદડી, પાતળા, ગડિયા, ચાવંડ તેમજ રાજસ્થળી સહિતના 10 જેટલા ગામના લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓની માંગ કરી રહ્યા છે. આમ છતાં પણ તેમનો અવાજ તંત્રના બહેરા કાને અથડાઈને પાછો પડી રહ્યો છે. પરિણામે હવે આ ગામના લોકોએ પણ સમય પારખીને એક દાવ ખેલેલો છે અને ઉગ્ર આંદોલનના મંડાણ કરેલા છે. આ તમામ ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી આપવામાં આવેલી છે. તેઓની પ્રાથમિક જરૂરિયાતની માંગ નહીં સંતોષાય તો આ ગામના લોકો આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીમાં મતદાનનો જ બહિષ્કાર કરશે. મારું નામ વિનુભાઈ ભુવા છે અને અમારા આ ગામમાં કઈ વિકાસ થયો નથી અને આ ગામમાં જે ગ્રાન્ટો આવવાની આ દાવડે થઈ જાય છે અને આ કઈ ગટર કે કઈ પાણીની કે કોઈ સુવિધા નથી, એટલે આ ટાઈપની અમારી પરિસ્થિતિ છે. એટલા માટે આ ગામને ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે. હિરવા ગામમાં ઠેર ઠેર ઉકરડા રોડ પર ગંદા ગટરોના પાણી વહી રહ્યા છે. રોડ રસ્તાઓ વેરવિખેર બની ગયેલા છે. પ્રાથમિક જરૂરિયાત માટેનું પીવાનું પાણી પણ મળવું મુશ્કેલ છે. હિરાવા ગામમાં જોવા મળ્યું કે જેથી સ્થાનિક લોકોએ જ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે, તો આવી જ હાલત બાજુમાં આવેલા કરમદડી ગામની છે. કરમદડીમાં રોડ રસ્તા ભેકાર અને ભંગાર હાલતમાં છે. પીવાના પાણીનો ટાંકો પડવાના વાંકે ઉભો છે અને ગીરના જંગલને અડીને આવેલા ગામમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે સરપંચે પણ પોતાની વ્યથા વ્યક્ત કરેલી છે. કરમદડી મારું ગામ છે. સવજીભાઈ રત્નાભાઈ ખીમણીયા મારું નામ છે, બરોબર. તો આમાં પાણીની સુવિધા નથી અમારે કાંઈ અને આ ગામનો સરપંચ છો, પણ રોડ નથી અમારે કે ટાંકા કે છે નહીં, પડી ગયેલ છે આગળ તમે જોયું ને બધી. તો મકાનની કંઈ સુવિધા નથી કોઈ આપતું. તો 7-8 ગામ અમારે છે, ક્રમદડી, જલજડી, ખીસરી, દુધાળા, રાથળી, કડિયા સમણ, બોવડી અને કડિયા. તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. તો આની ગમે તમે સુવિધા કરો. અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા તાલુકાના 10 ગામો ગીર જંગલને અડીને આવેલા છે. આ ગામના લોકોની વાત માનીએ તો આજે પણ એકેય ગામમાં એસટી બસ નિયમિત આવતી નથી, તો કેટલાક ગામોમાં તો આવતી જ નથી. મોબાઈલ નેટવર્કથી લઈ અને પીવાના પાણીની અનેક સમસ્યાઓ અહીં મોં પાડીને સામે ઊભી છે. આવા સંજોગોમાં આ ગામના લોકો હવે તંત્ર અને રાજકીય આગેવાનો સામે લડી લેવાના મૂડમાં છે. તો બીજી તરફ આ વિસ્તાર કોંગ્રેસના આગેવાનો પણ ગામડાઓની આ પરિસ્થિતિ માટે ભાજપની નેતાગીરીને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે આ વિસ્તારના લોકો વર્ષોથી કોંગ્રેસને સમર્થન આપતા હોવાના કારણે ભાજપ સરકાર તેમના પ્રત્યે ઓરમાયું વર્તન રાખી રહી છે. ગતિશીલ ગુજરાતની વાતો કરનાર આપણા ભાજપના પ્રમુખ અને મુખ્યમંત્રીશ્રીને હું કહેવા માંગુ છું કે આપ આવો, આ ગીર કાંઠો છે અમારો, આ સાવજની ધરતી છે. અહીંયા આવી અને તમે જુઓ તમે શું વિકાસ કર્યો છે. અહીંયા નથી રોડ, નથી રસ્તા, નથી લાઇટ, નથી પાણી. અહીંયાના લોકો દરદર ભટકી રહ્યા છે. મજૂરી માટેથી રખડતા અમારા માલધારીઓ, અમારા ખેડૂત મજદૂરો અને જંગલ ખાતાવાળાઓ ઢોરની માફક અમારી અરે વર્તન કરી રહ્યા છે, અમારા લોકો અરે વર્તન કરી રહ્યા છે. ત્યારે હું આ સરકારને કહેવા માગું છું કે હજી તો 8 ગામ જોડાના છે, હજી પણ સરકાર નહીં જાગે, આ સુવિધાઓ ઊભી નહીં થાય તો આ ગામની પણ સમગ્ર ગુજરાતની અંદર મતનો બહિષ્કાર થાય એવી પોઝિશન છે. આ સરકારે ખાલી મોટી મોટી વાતો કરી છે, વાસ્તવિકતા ક્યાંય જોવા નીકળ્યા નથી અને બેઠા બેઠા ગાંધીનગરમાં બેઠા બેઠા વાતો કરે છે કે અમે નાનામાં નાના ગામ સુધી, છેવાડા સુધી વિકાસ પહોંચાડ્યો છે અને વિકાસને લઈને આગામી દિવસોમાં અમે વિધાનસભા જીતવા નીકળીશું. પણ એ લોકો આવે અને જોવે, આપના માધ્યમથી આજ હું તમને કહેવા માગું છું કે અહીંયા આવી અને જોવે કે અહીંયા વિકાસ કઈ રીતનો છે, એમની નરી આંખે નિહાળે. અહીંયાના લોકો જે પરેશાન થઈ રહ્યા છે, રાનું પશુઓ દિવસે અને રાત્રે ઘરમાં અંદર ઘૂસી જાય છે અને અહીંયા મારણ થાય છે. નથી પશુધન સુરક્ષિત કે નથી માનવ સુરક્ષિત, આ વિસ્તારની એવી પરિસ્થિતિ છે. એક ના છૂટકે
એમણે એમનો મતાધિકારનો બહિષ્કાર કરવો પડ્યો એવી પોઝિશન આ વિસ્તારની અંદર ઊભી થઈ રહી છે. ક્રમદડી લઈ લો, રાજથળી લઈ લો, તરસિંગડા, પાતળા, ગઢિયા, ચાવન, બોયડી, આ બધા જ ગામ જોડાણા છે, 8-10 ગામ જોડાણા છે. અને હજુ આ બધા ગામના લોકો બીજા સંપર્ક કરી અને સામૂહિક બહિષ્કાર કરવાનું વિચારી રહ્યા છે, ત્યારે મારી સરકારને વિનંતી છે કે આંખ ખોલો, કાન ખોલો અને આ થોડોક આ વિસ્તાર માટે થોડુંક કંઈક કરી દેખાડો એવી મારી વિનંતી છે. અમરેલી જિલ્લાના 10 ગામો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવતા રાજકીય આગેવાનો અને તંત્રની ઊંઘ હરામ થઈ ચૂકી છે. જોકે આ વખતે પણ તંત્ર અને રાજકીય આગેવાનો આ ગ્રામજનોની માંગ સંતોષાશે કે પછી લોલીપોપ આપી અને રાબેતા મુજબ મનામણા કરી લેવામાં આવશે.